નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાત, બરોબર કાવ્ય પેલું એનો ત્રીજો ભાગ એટલે આપણા કાવ્યનો ત્રીજો પીરિયડ. બહુ સરસ મજાનું કાવ્ય અને કાવ્યનો અંતિમ ભાગ આજે આપણો. અત્યાર સુધી આપણે કાવ્યનો ઘણો બધો પરિચય મેળવ્યો, જેમાં આપણે વાત કરી કે ભાઈ નરસિંહ મહેતા હતા, એનો જન્મ ક્યારે થયો, એના જીવનમાં શું મુશ્કેલી આવી, ત્યાર પછી એમના જીવનમાં શું પ્રગતિ છે, અને ભગવાન એનો મેળા અને એમના જીવનમાં પૂરેલા ભગવાનના પડતા, આ બધું આપણે જોવા. તો ભગવાન દરેક સ્વરૂપે છે, ક્યારે કયા સ્વરૂપમાં આવે અને શું મદદ કરી જાય એ ખબર કોઈને હોતી નથી. સંત જ્ઞાનેશ્વર, તુકારામ, સાંઈબાબા, કેશવાનંદ બાપુ મોરબીમાં અને જોગ આશ્રમ થાનગઢ જોગપુરી બાપુ, આજે પણ મોરબીનો ઠાકર લોજવાળો રહ્યો જેને પૂજે છે, બરોબર. એ ઠાકર લોજવાળાના એક સમય ઘરે કાંઈ નહોતો, સામાન્ય માણસ હતો, અને આજે એ સારામાં સારું એવી લોજ હકમ એનું નામ. તો આ બધું લીધેલું છે કુદરતે, કયા છે નથી નથી. અખિલ બ્રહ્માંડમાં તું એક શ્રી હરિ, હે અખિલ એટલે આખું જગત, આખું વિશ્વ, એમાં તું જ છો શ્રી હરિ. રામ કહું તો ભલે, રહીમ કહું તો ભલે, તું જ છો, તારા વિના બીજું કોઈ છે નહીં. સામળ્યો એકને એક દીકરો, દીકરીનું નામ કુંવરબાઈ, અને મામેરું ભરવાનું હોય અને એ પણ હાઉ એવો, તો મામેરાની અંદર જે કરિયાવર માગે કે અસહ્ય કેળનું હાડકું તૂટી જાય એવું માગે છે, એ જોવા મળશે આપણને. તો આટલું એની અંદર જોવે છે. પણ આ તો ભગવાનનો ભગત, ત્રણ લોકનો નાશ જેની આગેવાની લેતો હોય ને એને શું મુશ્કેલી, ત્રણ લોકનો નાશ જેની હારે હોય હજરા હજુ એને કાંઈ મુશ્કેલી આવે નહીં, કારણ કે મુશ્કેલી તો એને દૂર કરવાની જવાબદારી છે. આ એક યાદ રાખજો. કઈ પરિચયમાં આપણે નરસિંહ મહેતાના જન્મ વિશે માહિતી લીધી, નરસિંહ મહેતાએ લખેલા પુસ્તકો, અને એ સિવાય સામળનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, સાદ વગેરે પુસ્તકોનો માહિતી લીધી. આ કાવ્યમાં શું આવે છે એનો પણ કવિ પરિચય મેળવ્યો, અને થોડુંક તાજું કરીને કે આ કાવ્યમાં નરસિંહ મહેતા એ ઈશ્વરના સર્વવ્યાપક બધે એ ભગવાનના દર્શન કરે છે, અને એ જોવા મળે, અને એમાંય આપણી સંસ્કૃતિ જોવા મળે, બરોબર. તો એ આપણને આ જાણવા મળે કે નરસિંહ મહેતાર્ય એ આ કાવ્યમાં ઘણા લોકો એવું સમજે છે કે હું જ જ્ઞાનનો ભંડાર છું અને આની પાસે કાંઈ નથી, એવા લોકો પર નરસિંહ મહેતા એ કટાક્ષ કરે છે. કટાક્ષ એટલે એને શાનમાં સમજાવે છે કે ભાઈ તમે જે કરો છો ને એના કરતાં જ્ઞાની પુરુષો ઘણા બધા સમાજમાં છે, એટલે આવું કહેવામાં આવે છે. સુવર્ણ એક જ છે, કાવ્યની પંક્તિમાં ઉદાહરણ આપે, સુવર્ણ એટલે સોનું, સોનું તો એક જ છે, તેના રૂપ કેવા છે અલગ અલગ છે. કાપડ રૂપે ઉગે છે ખેતરમાં કપાસ, રૂ રૂપે રૂમાંથી દોરા બને, કલર છે, અલગ અલગ કાપડ બને એમાં છે. તો એવી જ રીતના એ નરસિંહ મહેતા આપણને આ કાવ્યમાં ભગવાનના દર્શન કરાવે છે, અને તેમાં પોતાની લીલા એટલે પોતાના પરચા પૂરે છે અને એનું વર્ણન કરે છે. એમાંથી ઘડાયેલા અલંકાર સોનામાંથી અલગ અલગ રૂપે જોવા મળે છે, અને આ અલંકારો જે અલગ અલગ સ્વરૂપે જોયેલા છે એને એક જ સોનામાંથી બને છે. તો આનો મતલબ એવો છે, ભગવાનનો એક જ ઉદ્દેશ્ય છે, ભગવાન એક જ છે, બરોબર, અને સર્વવ્યાપક ભગવાન બીજે ક્યાંય છે.
एक जो भगवान की हो, ईश्वर की हो, अल्लाह की हो, के गॉड की हो, ये एक स्वरूप है। परमात्मा दरेक स्वरूप जोवा मळे छे। सोना नु उदाहरण आप्युं, ज्ञान नु उदाहरण आप्युं, अने जे लोकोने ज्ञान विषे गैरसमज थई हती एवा लोकोने आमा ए गैरसमज दूर करवामां आवे छे। परमेश्वर शास्त्रनु ज्ञान तो खरा ज, प्रेमनी पराकाष्ठाए खरी, भक्ति द्वारा सरस मजानी रीते पामी शकाय एवी पोतानी प्रतीति ए नरसिंह मेहता करावे छे। आ उदाहरणो आपी कवितानी अंदर तत्वज्ञाननो सरस मजानो समन्वय અને એકાત્મ ભાવનું આ પદમાં નરસિંહ મહેતા દ્વારા એ ચિરંજીવી અને સાદા અને રમણીય એ કૃતિ જોવા મળે છે। ચિરંજીવી એટલે લાંબી, સાદી એટલે સરળ, લાંબી રમણીય એટલે કેવી, તો કે જે આપણે જોવી સાંભળવી અને ગમે એવી આપણે જોવા મળે છે। આ કાવ્યમાં એકમાં શરીરનું ઉદાહરણ આપે છે, ભગવાનનું ઉદાહરણ આપે છે, પવનનું ઉદાહરણ આપે છે, પાણીનું ઉદાહરણ આપે છે, વેદોનું ઉદાહરણ આપે છે, ગ્રંથનું ઉદાહરણ આપે છે, અને ઘાટ જે રહ્યા નદી કિનારે એનું પણ ઉદાહરણ આપે છે, અનકર્મ વચનનું ઉદાહરણ આપે છે, સત્યનું ઉદાહરણ આપે છે, અને ભગવાન તો વૃક્ષથી માંડી દરેક જગ્યાએ ભગવાન જ છે એ પણ આપણે ઉદાહરણ જોવા મળે છે। તો અહીંયા આ બધા ઉદાહરણો આપણને આપી નરસિંહતા કાવ્યમાં સમજાવે છે। હવે કાવ્યની પહેલી પંક્તિ આપણે સમજવાની છે, એ પહેલા તમે તમારે પાઠ્યપુસ્તકમાં થોડીક નજર ફેરવી લઈએ। હવે કે અખિલ બ્રહ્માંડમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રે રૂપ અનંત ભાસે રે, હે શ્રી હરિ, હે કૃષ્ણ ભગવાન, હે કાળિયા ઠાકુર, આ આખા બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડમાં એ તું જ છો, આ વિશ્વમાં તું જ છો, અને એ જુજવે એટલે કે અલગ અલગ સ્વરૂપે એ જોવા મળે છે, એટલે એનું અહીં વાત કરવામાં આવે છે। તે અલગ અલગ રૂપે ભગવાન તું જ છો, બીજું કોઈ છે નહીં। દેહમાં તું, દેવમાં તું, તત્વમાં તું, તેજ તું, શૂન્ય પણ તું, અને શબ્દ તું, અને વેદ તું। બહુ સરસ મજાનું કીધું કે હે ભગવાન, અનંત સુધી, જ્યાં સુધી આ પૃથ્વીનો અંત ન થાય, આ દુનિયાનો, વિશ્વનો, આખો આ બ્રહ્માંડનો, ત્યાં સુધી ભગવાન તું એક જ છો, બીજું કોઈ છે નહીં। અને દેહમાંય તું હો, તત્વમાંય તું, શરીરમાંય તું, જમીનમાંય તું, વૃક્ષમાંય તું, વૃક્ષોમાંય તું, અને વસ્તુમાંય તું, તારા સિવાય બીજું કોઈ છે નહીં। દરેક જગ્યાએ ભગવાન તું છો, માણમાંય તું છો ને ભગવાને તું હો, મૂર્તિ તું હો, જમીને તું, હવાય તું, પાણી તું, શ્વાસ પણ તું છો। અરે ગઝલ હે ને, ગઝલકારે કીધું કે ગગન વાસી ગગન કેરો અનુભવ જરા દો ઘરી કરી તો જો, શ્વાસ તો જરા તો ગળી ભરી તો જો, સૈયનની સૈયા પર રીતો જો, આવી સરસ મજાની એ કાવ્ય પંક્તિ છે। હે ગગનવાસી, હે ભગવાન, તું બે મિનિટ પૃથ્વી ઉપર અવતાર તો ધારણ કર, કા તો ભગવાન એમ કે પૃથ્વી ઉપર તો જીવન સારું હોય, તો બે ઘડી અહીં રહી તો જો,
કા તો કે ઘડીક તેલના દબાના ભાવ વધે ને ઘડી ઘટે કે જિંદગી કેવી રીતના આપી. એટલે એ ગઝલકાર ભગવાનને કહે કે પૃથ્વી ઉપર જરાક રહેતો જો કે આ મોંઘવારીમાં કેવી રીતના જેવું. એટલે આવી રીતના એ ભગવાનને કહેતા હોય. જે ઉદાહરણ લેવા હોય એ આપણે લઈ શકીએ છીએ. મેં આવું ઉદાહરણ લીધું. એટલે સમગ્ર વિશ્વમાં પણ તું છો, અનંતમાં પણ તું છો, હે શ્રી હરિ. દેહમાંય તું, સ્વરૂપમાંય તું, તત્વમાંય તું, અને શૂન્ય કહેતો હોય તું જ, અને પ્રકાશ કહેતો તું, અંધકાર કહું કે અંજવાર કહું, બધે ભગવાન, તારા સિવાય કોઈ છે નહીં. ફરી એકવાર પંક્તિ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રે રૂપો અનંત ભાસે. દેહમાં દેવમાં તું, તત્વમાં તું, તેજ પણ તું, શૂન્યમાં પણ શબ્દ થઈને વાસે પણ વસે પણ તું જ. સમગ્ર વિશ્વમાં એક તું શ્રી હરિ, જો અલગ અલગ રૂપે જુદા જુદા રૂપે દેખાય છે. અને આવો શ્રી હરિ, દેહમાંય તું, તત્વમાંય તું, જમીનમાંય તું, વૃક્ષમાં, લતામાં, પુષ્પમાં, ફળોમાં, ફૂલોમાં અને વસ્તુમાં પણ તું જ છો. શૂન્ય રૂપે તું ભગવાન અને સર્જન રૂપે પણ તું છો. એટલે તો ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કીધું ને કે કર્મ કર, ફળનું આશા રાખ નહીં. અને એમાં આપણે જોઈ છીએ ભગવાન અર્જુનને એ જ સંદેશો આપે છે કે બધે હું છું, મારા સિવાય ક્યાંય કોઈ છે નહીં. ત્યાર પછીની બીજી પંક્તિ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા પણ તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો છો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો, શિવ થકી જીવ થયો, એ જ આ સાથ છે. ઉદરા એટલે કે એની અંદર ભાસવું, પુરોખવું અને ભૂમિને ધારણ કરનાર એવો ભગવાન, બરોબર. ભૂદરા એટલે કે જમીનને ધારણ કરનાર એવો દેવ. તો કે એ કોણ? જે કૃષ્ણ કાળિયા ઠાકોર. આ એક યાદ રાખજો કે ઘણા લોકો વિડીયોની અંદર હાજરીપુરી નીકળી જાય છે. એવા લોકો ગયા ફેર પકડાયા હતા. આ ફેર પકડાય છે એટલે કાયદેસર તમને સજા કરવામાં આવશે, લખવાની કંઈક તમારા વાલીને. એટલે જે વિડીયો આલે વ્યવસ્થિત વિડીયો જોવો, જોયા પછી એમાં શું હલાવ્યું, શું પૂછ્યું અને બધું દર્શન કરી આ ફેરે જ્યારે 28 તારીખે કહીએ ત્યારે તમારે આ બધું લખેલું લાવવાનું છે. બુકની અંદર વ્યવસ્થિત પાકી બુક બનાવી અનુક્રમુકા બનાવીને આવવાનું છે, નકર હાલશે નહીં. 3-4 લેક્ચર આપણે 10 દીમાં એક કાવ્યનું, એક કાવ્યનું જો વ્યવસ્થિત તમારી પાસે લખાણ ન થાય ને અને પાકી બુક ન બને ને તો ભણાય ને તો પછી કામે ચડી જાય. એટલે આ વ્યવસ્થિત લખાણ કરીને લાવજો, યાદ રાખજો લેસનમાં. અને પરીક્ષામાં આવે તો આખે આખું કાવ્ય કરી દે. અખિલ બ્રહ્માંડની વાત કરી. પવન તું, પાણી તું, ભૂમિ પણ તું, ભદરા અને વૃક્ષ પણ એ થઈ ફૂલી રહ્યો છો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો એ જ આશાએ. શિવમાંથી જીવ થયો ને તો એ જ આશા. શું કામ? ત્રણ લોકો નાથને પણ એક દીધ થાય. લાવને પૃથ્વી ઉપર આવતા ધારણ કરો. કા માને મળવા માંડી. અહીંયા માં ભગવાન બધે પહોંચી ન હોય અને પૃથ્વી ઉપર ભગવાનને માં રાખી. એટલે ત્રણ લોકો નાથ પણ એ એક દી ધારણ કરે છે અવતાર. અને અહીંયા જોવા મળે છે આપણે, બરોબર. એ ભૂદરા એટલે કે ભાસ, ઓલા ભૂમિને ધારણ કરનાર, એ જમીનને ધારણ કરનાર, પાણી પણ તું, જમીન પણ તું, આકાશે તું, વૃક્ષ તો ભલે વૃક્ષ રૂપે, ફળ રૂપે તું ભગવાન એ ખીલી રહ્યો છો, હવા રૂપે પણ તું, જળ રૂપે તું અને તત્વ રૂપે પણ તું જ છો ભગવાન. આવું કહે છે હરિ. હે હરિ, એ અનેક પ્રકારના રસને માણવા માટે અલગ અલગ રચનાઓ કરી છે અને એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો. આ જ આશાએ શિવમાંથી જીવ થયો. આ બીજી પંક્તિ એ પણ એમાં નજર કરી દે, પછી ત્રીજી પંક્તિ મૂકાવ.
चलो अपने तीजी पंक्ति एनी अंदर वेद पण तू छो भगवान वेद पण तू अने अमे वेद श्रुति स्मृति अने साख दे कनक कुंडल विषे भेद न होय काट घड़िया छे पछी नाम रूपे जुजुआ अंते तो हेम नो हेम होय ने एवं कहे छे। बहु सरस मजानू छे के भगवान मानवी खेड़ा ने अलग अलग घाट ते आप रूप ते आप नात जात ते आप तो एम भेद पारखवाना होय खरा पण नात जातना भेदभाव न होय आ नायतना ने जातना वाला आ मानवीए कर भगवान ने भगवान तो बधाने जन्म सरखो ज आप एटले आया के स्मृति पर तू छो याद रूपे पर तू छो वेद रूपे हे ईश्वर वेद रूपे पण एमज कहे छे ने श्रुति अने स्मृति पण ए वातमा साख पुरावे छे कनक सुवर्ण अने कुंडल सोनानो ए घरेणू ए बे वचे कई पण ए भेद नथी। शू कीधु वेद तू एम रे वदे रे श्रुति स्मृति साख दे कनक कुंडल विषे रे भेद न होय घाट घड़िया पछी नाम रूपे ए नाम रूपे घाट घड़िया जुजुआ एटले के वधारे हे भगवान आ घाट रूपे ते घड़िया छे जुदा जुदा रूपे स्वरूपे अलग रूपे नाम पण ते दीदा छे तो अंते हेम नु हेम जोय ने हेम एटले शू सोनू ए सोनू तो सोनू जोय भले घड़ीक वीटी होय के हार होय पण मूर बहनू छे माथी सोना मां तो सोनू ज कहेवाय छे एटले कहे छे वेद पण तू कही ने श्रुति पण तू स्मृति पण तू वातमां साख पुराव कनक पण तू सुवर्ण पण तू कुंडल एटले सोनानुं घरेणुं पण तू अने ए बे वच्चे कई एवा फरक नथी। सोनामांथी अनेक घाटना ए अलंकार बनाव्या छे अलग अलग अने तेने जुदा जुदा नाम पण आप्या छे पण हे भगवान आखरे तो तू दरेकमां तू ज छो ने सोनुंय तू अने सुवर्ण पण तू એ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન દરેક રૂપે તું જ છો આ જ અહીંયા કહેવામાં આવે છે બરોબર। ચોથી પંક્તિ ગ્રંથેરે ગડબડ કરી પાત નવ કરી ખરી જેને જે ગમે તેને તે પૂજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મને એમ જ સુજે છે। ગ્રંથની અંદર જે સમજણ મળવી જોઈએ ગ્રંથનો સંદેશો ઉપનિષદોનો શું સંદેશો છે એ જો મળે એ સંદેશાની વાત કરે છે એ સંદેશો જીવનમાં સરખો સાચો એ જીવનમાં ઉતરવો જોઈએ સરળ ભાષામાં। તો ગ્રંથને સમજવા માટે ગડબડ કરી નાખી છીએ અને ગ્રંથની સાચી વાત કોઈ કરી નહીં અને આથી જેને એ જે ગમે ને તેને તે પૂજે જેને જે ગમે એ પૂજે કીએ મન વચન અને કર્મથી પોતે માની લઈએ છે કે સત્ય પણ આ છે જેને જે ગમે મરજી એમ કરે છે મન વચન અને કર્મથી માની લે છે કે સત્ય આ છે બીજું કાંઈ છે નહીં એવું અહીંયા કહેવામાં આવે છે। એટલે ગ્રંથના જાણનારા જે સાધુ સંતોરિયા કોઈએ સાચો ઉપદેશ આપ્યો અને કોઈએ એના પોતાના ફાયદા માટે ખોટો ઉપદેશ કર્યો બધાને ગેરમાર્ગે દોર્યો। ગ્રંથનો સાચો સંદેશો શું છે એ આપણને કહેવામાં આવ્યો નહીં સાચો સંદેશો કહેનારા એ જીવનની અંદર ધન્ય થાય છે। એટલે ગ્રંથ શું કહે છે એ સાચું જ્ઞાન કોઈને આપ્યું નહીં એમાં ગડબડ કરી નાખ્યું એવું અહીંયા કહીએ છીએ। અહીંયા આપણી આ ચાર પંક્તિ પૂરી થાય છે અને હવે આપણે પાંચમી પંક્તિ એ આવે છે સાથે સાથે જ્યારે ગુજરાતીનો લેક્ચર હાલે મિત્રો પીરિયડ આપણો ત્યારે એ પીરિયડમાં પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું અને ધ્યાન દેવું કે હું શું કવિ ખબર પડે પછી તમને જે વર્ક દઉં પરીક્ષામાં પૂછાય એ હું બોર્ડમાં સાથે સાથે લખેલું છે એ પણ તમારે પછી લખી અને પાકું કરી લેવાનું થશે। હે ભગવાન હે શ્રી કૃષ્ણ હરિ કાળિયા ઠાકોર વૃક્ષોમાં તું બીજમાં પણ તું વૃક્ષમાં બીજમાં તું બીજના વૃક્ષોમાં તું બીજ બી રૂપે રહ્યો તોય તું ભગવાન અને વૃક્ષ રૂપે પણ તું જન્મ દેનારે તું ને મારનારે તું તો તું જ છો ભગવાન એવું કહે છે। વૃક્ષમાં બીજ તું
વૃક્ષ માં બીજ હતું, બીજ માં વૃક્ષ હતું, ચૌ તો પટતરો એટલે કે પડદો, પટતરો એ જ એવા પાસે, પણ ન થયો એ મન તણી, એ શોધના પ્રીત કરું એ પ્રેમથી પ્રગટ થાજે. હે ભગવાન, હે કૃષ્ણ, હે વૃક્ષમાં ભગવાન તું જ છો, અને એમ કહી બીજમાં પણ તું જ છો, એમાં આવરણ જોઉં અને નરસિંહો મનની એવા શોધ અને શુદ્ધિ માટે શોધે કરે છે અને મનને શુદ્ધ કરવા માટે પણ પોતે પરમાત્મા રૂપે પણ તું જ છો, ઈશ્વર રૂપે તું જ છો, ભગવાન આમ બધે તું જ છો, એવું અહીં કહેવામાં આવે છે. અહીંયા આપણું આ કાવ્ય પૂરું એકવાર રિવિઝન હમણાં કરો, પણ પહેલાં નજર ફેરવી લઈએ. ફરી એકવાર આખું કાવ્ય રિવિઝનમાં આપણું આ કાવ્ય અહીંયા પૂરું થાય છે, એનો ત્રીજો ભાગ અને ત્રીજો પીરિયડ સરસ મજાને એક એક પંક્તિ સમજ્યા, અને બીજી વાર ફરીથી રિવિઝન કરાવું છું, ન સમજાણું તો ધ્યાન રાખજો. બરાબર, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રે રૂપ રે અનંત ભાષે, દેહમાં દેહમાં તું જ, શૂન્યમાં અને શબ્દમાં હે ભગવાન તું જ છો. સમગ્ર વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં દેહ રૂપે તું એટલે શરીર રૂપે તું અને ઈશ્વર રૂપે તું જ છો ભગવાન, તારા સિવાય બીજું કોઈ છે નહીં. જમીનમાં કહું કે જળ તત્વમાં કહું, વૃક્ષમાં કહું કે ફળોમાં કહું, ફૂલોમાં કહું કે પુષ્પોમાં કહું, બધે ભગવાન તું જ છો, તારા સિવાય કોઈ છે નહીં, એવું કે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા વૃક્ષ ફૂલી ફળી રહ્યો આકાશે, અલગ અલગ રૂપોની રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશા છે. હે ભગવાન, જમીનને ધારણ કરનારા એવા ભગવાન, ત્રણ લોકના નાથ, હે ભગવાન, હે ઈશ્વર, હે ભોળાનાથ, તો કે આ જમીનને ધારણ કરનાર પણ તું જ છો, આકાશમાં તું, પવન રૂપે, હરિ રૂપે, ઈશ્વર રૂપે દરેક જગ્યાએ તું છો, હું તને માણવા અને જોવા માટે એ આશા રાખું છું, અને શિવમાંથી જીવ થયો હોય ને તો એ પણ તું જ છો, એવું કહે છે. વેદ તું, એમ રે વધેરે શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે રે ભેદ નહીં, અને ઘાટ ઘડિયા પછી નામ રૂપે જુજવા અંત તો હેમનું હેમ હોય ને. હે ભગવાન, તો કે વેદ રૂપે પણ તું, યાદ રૂપે તું પણ તું, સ્મૃતિ રૂપે, શ્રુતિ રૂપે પણ તું, અને વાતમાં સાખ પુરાવનાર પણ તું જ છો. કુંડળ રૂપે તું, સોના રૂપે તું, ઘરેણા રૂપે પણ તું જ છો, અને આમ સોનામાંથી અલગ અલગ ઘાટ આપી ઘરેણા બને છે અને બનાવવામાં આવે છે. આ જુદા જુદા ઘરેણાનું નામ પણ આપ્યા છે, આખર તો દરેકમાં સોનું જ છે ને, સોના સિવાય કાંઈ છે નહીં, એટલે આવી રીતના કહે છે. ગ્રંથમાં તું ગડબડ કરી રે વાત ન વરે, ગ્રંથમાં ગડબડ તું કરી વાત ન ખરી, ખરી એટલે સાચી વાત, જે ને એવા જે ગમે તેને તે પૂજે, મન વચન અને કર્મથી આપ માની લે, સત્ય એ જ છે મનમાં મન એમ સૂજે, કહે છે. શું કહે છે, તો કે દેહમાં તું ઈશ્વર રૂપે, હે ગ્રંથની અંદર ગડબડ કરી, સાચી સમજણ આપી નહીં, ગડબડ કરી નાખી, સાચી વાત કરી નથી, અને જેને ગમે તે ગમે એ પૂજે છે, મન અને વચન અને કર્મથી પોતે એ છે, માની લ્યો કે ઈશ્વર પણ તે છે, સત્ય છે એમ માની લ્યો, એવું અહીં કહેવામાં આવે છે. દરેક રૂપે તું જ છો ભગવાન, ગ્રંથને સમજવા માટે મનમાં તું, વચનમાં તું, કર્મમાં તું, એ દરેક રૂપે ઈશ્વર તું જ છો, તારા સિવાય કોઈ છે નહીં, એમ માની લેજો. છેલ્લી પંક્તિ, વૃક્ષમાં બીજમાં તું, બીજમાં વૃક્ષ તું, જોવ તો પડતરો એટલે પડદો, સમાવેશી શબ્દમાં પૂછાય યાદ રાખજો, એ જ પાસે ભણ્યો નરસયો અને મન શોધના એટલે શોધનાર, શુદ્ધ કરનાર, હે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાજે, હે ઈશ્વર. છેલ્લી પંક્તિની અંદર, વૃક્ષમાં તું, બીજમાં તું, બીજમાં વૃક્ષ તું, એમ આવરણ જોઉં છું, નરસયો કહે છે એ મનની શોધ સુધી પરમાત્માને પ્રીત રૂપે એમ પ્રેમથી પ્રગટ થાજે, પરમાત્માએ તું ઈશ્વર રૂપે પણ તું, હે ભગવાન, પ્રેમથી પ્રગટ થાજે, આવું કહેવામાં આવે છે. અહીંયા કાવ્ય થોડું આનું સ્વાધ્યાય પાકી બુકની અંદર વ્યવસ્થિત લખી નાખજો, અને હવે આવું ત્યારે સ્કૂલે બતાવવાનું હશે.
પણ થોડોક આપણે વ્યાકરણનો પરિચય મેળવી લઈએ. પરીક્ષાની અંદર વ્યાકરણ આપણે બારમા ધોરણમાં પૂછે, આપણે આવી રીતના સમાજ શબ્દ આપ્યો હોય પાંચ માંથી ચાર લખવાના છે, અને આપણે આ જ લખવાનો, બ્રહ્માંડ તો વિશ્વ, વિશ્વ તો જગત, દેહ શરીર કાયા, વૃક્ષ તરુ ઝાડ, કનક સોનું અને સુવર્ણ, આ પ્રશ્ન રૂપે ગણાય, આ જવાબ રૂપે આના જવાબ આમાંથી ગોતવાના, આના જવાબ આમાંથી ગોતવાના, આને અહીંયા નહીં લખવાના, આને અહીંયા લખવાના, તો જ તમને બે માર્ક મળશે, અડધો અડધો માર્ક યાદ રાખજો. મેં તો સીધા જવાબ લખાય, તમારે તો એવી રીતના આવશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ, એટલે આખું વાક્ય હોય એનો એક જવાબ એક શબ્દમાં આવી જાય એને શબ્દ સમૂહ કહેવાય. જેનો અંત નથી તેવું તો કે અનંત, અને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે એટલે સાંભળીને પ્રાપ્ત કરે તો કે શ્રુતિ, બરાબર. હવે તળપદા શબ્દ, ગામથી ભાષાના શબ્દ જે પરીક્ષામાં આપણને પૂછાય શકે, વધે તો કહે, નહે ન હોય તો ન હોય, લે લે, ભણે તો કહે, અને નરસૈયો તો નરસી. ધોરણી સુધારો, આ પણ પરીક્ષામાં પૂછાય, ખાસ આપણે જોઈ લેવાનું, રસવાય દીર્ઘાયની ભૂલ હોય તો સુધારવાની. અખિલ તો અખિલમાં અહીંયા દીર્ઘાય છે, અહીંયા રસવાય આવે, અહીંયા બ્રહ્માંડ છે અને આવે છે શું, બ્રહ્માંડ. અહીંયા શ્રુતિ તો અહીંયા શ્રુતિ, અહીંયા સ્વામીનાવાળો અહીંયા સ્ત્રી આવે છે. અહીંયા સ્મૃતિ તો મ કોળો છે, અહીંયા સ્મૃતિ તો નીચે રેફ આવે છે. આ બધું એ પરીક્ષામાં આપણે યાદ રાખવાનું. આ વ્યાકરણ અને પ્રશ્ન જવાબ એ બધું પાકી બુકમાં લખી અને પાકું કરી નાખવાનું, આની ટેસ્ટ લેવામાં આવશે, અને જ્યારે હવે સ્કૂલ આવે ત્યારે આ લેસન કરીને આવવાનું. જય શ્રી કૃષ્ણ.